રેલવે વિભાગ દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું રેલવે ફ્લેટ કોરિડોરની ચાલી રહેલી કામગીરીને લઈને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી ડિમોલેશનમાં સુરત ગ્રામ્ય પોલીસ તેમજ વહીવટી અધિકારીઓ પણ જોડાયા હતા વર્ષોથી રેલવેની હદમાં રહેતા લોકો તંત્ર સાથે માથાકૂટ કર્યા બાદ અને સમજાવ્યા બાદ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી હાલમાં રેલવે વિભાગ દ્વારા ફેદ ફે કોરિડોર કામગીરી ચાલી રહી છે જે કામગીરીમાં રેલવે હદમાં આવતા દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે એક વર્ષ પહેલા રેલવે વિભાગ દ્વારા રહીશોને નોટિસ આપી દેવામાં આવી હતી સાથે સાથે કોર્ટમાં વળતર પણ ચૂકવી દેવામાં આવ્યું હતું કોઈક કારણોસર રહીશોએ ઘર ખાલી ન કર્યા હતા બાદ આજ રોજ કોસંબા રેલવે સ્ટેશન નજીક આવેલ દસ જેટલા ઘરોનું ડિમોલેશન કરવા રેલવે તંત્ર સહિત સુરત ગ્રામ્યના કિમ કોસંબા માંગરોર ઉમરપાડા સહિત છ જેટલા પોલીસ જવાનો મહિલા પોલીસ સ્ટાફ સહિતના અધિકારીઓ બંદોબસ્ત સાથે પહોંચ્યા હતા વર્ષોથી રહેતા સ્થાનિકો વચ્ચે કોઈ ઘર્ષણ ઉભું ન થાય કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો જો કે વર્ષોથી રહેતા સ્થાનિકો ડુમિલોસન મામલે વિરોધ નોંધાવ્યો હતો એક વૃદ્ધે ઘરની આગળ સુઈ જઈ વિરોધ નોંધાવ્યો હતો તંત્રની ભારે સમજાવટ બાદ સ્થાનિકોએ ઘરમાંથી સમાન બહાર કાઢ્યા બાદ તંત્ર દ્વારા કોસંબાના દસ જેટલા ઘરોનું ડિમોલેશન કરાયું હતું ત્યારબાદ કોસંબા નજીકના હથુરણ ગામે માત્ર એક ઘર ડિમોલેશન માટે ટીમ પહોંચ્યા હતા ત્યાં ઘરમાં રહેલી વૃદ્ધ મહિલાએ વધુ વળતરની માંગ કરી હતી ત્યાં પણ તંત્રની ભારે સમજાવટ પતાવવા બાદ વૃદ્ધા ડિમોલેશન માટે રાજી થયા હતા નિર્મલ પટેલ ટીવી સુરત

મને કબજાના બી પૈસા નથી મળ્યા મારું વર્તલ બી નથી મળ્યું ને આ જે ઘર મારું તૂટી ગયું છે એનું બી વર્તલ ઓછું મળ્યું છે આ તો મને સમજાયું નહીં તો અહીંયા જ મળી જશે સાહેબ હવે સાહેબ ત્રણ બે નોટિસ એ લોકોએ રેલવેમાં હંતા જ દીધી હાલ આપી તો મારો વકીલ બી ફરી ગયો ભાઈ સાહેબ પૈસો જેટલો આવેલો છે ફરી ગયો વકીલ બી ફરી ગયો મને હવે તમારું કંઈ ચાલે નહીં મારો કોઈ ગુનો નથી મારો કોઈ અપરોધ નથી